नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રેસકોર્સ ખાતે વાસ્તવિક હોલમાં આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે પંચમહાલ જિલ્લાના પ્રભારી રાજેશ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વડોદરા શહેરના ડોક્ટર વિજયભાઈ શાહ, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સુનિલ સોલંકી તથા મહામંત્રી જસવંતસિંહ સોલંકી, મહામંત્રી રાકેશભાઈ સેવક અને શિક્ષકો, કાઉન્સિલરો, શિક્ષણ સમિતિના સભ્યો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તમામની હાજરીમાં આ સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય વક્તા રાજેશભાઈ પટેલ દ્વારા તમામ સાથે વાતચીત કરવામાં આવી. શિક્ષણને લઈને જે મુશ્કેલીઓ પડી રહી છે તેને લઈને તેમણે માહિતી પૂરી પાડી. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને શિક્ષક જગત સાથે સંકળાયેલા જે લોકો છે તેમની ઉપસ્થિતિમાં આ સેમિનાર યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા બજેટની શિક્ષણ ઉપરની અસર એ સંદર્ભનો એક પરિસંવાદનું આયોજન આજે કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશમાંથી વક્તા તરીકે શ્રી રાજેશભાઈ પટેલ આજે અહીંયા પધાર્યા છે. વડોદરા શહેરમાં શિક્ષણ સાથે જોડાયેલા બધા જ શિક્ષકો, એટલે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો, કોલેજોના શિક્ષકો, પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસના શિક્ષકો અને અન્ય સૌ શિક્ષણ જગત સાથે જોડાયેલા લોકોને આજે આમંત્રિત કર્યા છે. કાર્યક્રમનું સમગ્ર મેનેજમેન્ટ શિક્ષણ સેલના કન્વીનર શ્રી નવીનસિંહ અને ભરતભાઈ અને સીએ સેલના વિપુલભાઈ અને કુણાલભાઈના માધ્યમથી થયું છે, ત્યારે આ સુંદર આયોજન માટે સમગ્ર ટીમને ખૂબ અભિનંદન આપો. આજરોજ ભારતીય જનતા પાર્ટી અને એનડીએની નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં ચાલી રહેલી સરકાર અને એમણે જે અમૃતકાળનું બજેટ આપ્યું છે એ બજેટની વાતો નીચેના લોકો સુધી પહોંચે એટલા માટે પાર્ટીની એક કાર્યયોજના અંતર્ગત આ સેમિનાર થઈ રહ્યો છે. વડોદરા મહાનગરના પ્રમુખભાઈ શ્રી વિજયભાઈ અને પૂરી ટીમ ખૂબ મહેનત કરી અને શહેરના બૌદ્ધિક લોકોને આજે આમંત્રિત કર્યા છે અને આ સેમિનારનું આયોજન થયું છે.